हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। आपेल विधाय साचा छे के खोटा ते जणावो। तो पहेलो प्रश्न छे, हितુઝ क्लासरूम इज क्लीन एंड एरी। तो हितુનો જે ક્લાસરૂમ હતો એ ચોખ્ખો હતો, તો તમારે અહીંયા શું લખવાનું સાચું કે ખોટું। બીજું છે ધ હાર વોન્ડ રેસ, તો અહીંયા ખરા ખોટા છે બરાબર। ત્યારબાદ જુઓ નીચે જે જોડકા છે ને એમાં ધ્યાન રાખજો। પહેલાં હું તમને નોટબુકમાં લખું, એમ જવાબ લખતા રહેજો। તો એટ, આઠ, એટ, તો એમાં પહેલાંમાં સી જોડે આવશે, પછી ફોર એટલે એફ ઓ યુ આર ફોર થશે, એટલે આઠ જે છે અહીંયા સી જોડે જોડવાનું છે। જુઓ એટ અને એફ ઓ યુ આર ઈ બરાબર, આ રીતે જોડકો જોડવાનું છે। ત્યારબાદ તમને એમ કીધું છે, કૌંસમાં આપેલા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ધેર આર ડેશ વિન્ડોઝ ઇન ધ રૂમ, તો રૂમની અંદર કેટલી બારીઓ હતી આપણે ભણી ગયા, ટુ કે ફોર બરાબર છે, તો ફોર આપણે આન્સર લખીશું। ત્યારબાદ તમને નેક્સ્ટ પ્રશ્નમાં એમ કીધું છે, બક્ષીપુર ઇઝ અ ડેશ વિલેજ, તો બક્ષીપુર આપણે જે પાઠમાં ભણી ગયા એ સ્મોલ એટલે કે નાનું ગામડું છે કે મોટું, તો એ તમને ખબર હોવી જોઈએ। પ્રશ્ન નંબર 2 ની અંદર જો તમને શું કીધું, ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો, તો ધીઝ આર થ્રી ફ્લાવર્સ, તમારે અહીંયા શું લખવાનું, ધીઝ આર ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે કે આ ફૂલ છે। ધીઝ એન એલિફન્ટ, એલિફન્ટનો સ્પેલિંગ હું તમને અહીંયા લખું છું, જોઈ લેજો અને જોઈને નોટબુકમાં લખી દો તમારી અને તૈયાર કરી દો, એલિફન્ટ। ત્યારબાદ તમને એમ કીધું છે, બંધ બેસતા ન હોય તેવા શબ્દ પર ગોળ રાઉન્ડ કરવાનું છે, તો ફ્રાઈડે, મંડે, ટ્યુઝડે આ તહેવાર છે જ્યારે હોલિડે એટલે કે રજા એ અલગ પડે છે, તો હોલિડે ઉપર તમારે સિમ્પલ અહીંયા ગોળ કરવાનું છે। ત્યારબાદ બીજું છે, વોલીબોલ, ક્રિકેટ, ચેસ અને ફૂટબોલ, તો આ વોલીબોલ, ક્રિકેટ અને ફૂટબોલ જે છે એ આઉટડોર ગેમ છે એટલે કે મેદાનમાં રમવામાં, ચેસ જે છે બેસીને બી રમી શકાય છે, ઇન્ડોર ગેમ પણ કહી શકાય, એટલે ચેસ અલગ પડે છે, એના પર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે। ત્યારબાદ ખૂટતા શબ્દો પૂરવાના છે, તો તમે અહીંયા જુઓ, તો અહીંયા આપણે ખૂટતા શબ્દો જે છે પૂરીશું, તો અહીંયા થશે કાઇટ, પહેલાંમાં શું આવશે ભાઈ, કાઇટ એટલે કે પતંગ, કે લખેલો છે આપણે આઈ લખીશું, ટી લખેલો છે બીજી ખાલી જગ્યામાં ઈ બરાબર, એટલે પહેલી ખાલી જગ્યામાં આ રીતે તમારે આઈ લખી દેવાનું અને બીજી ખાલી જગ્યામાં ઈ લખી દેવાનું, એટલે આખું આ રીતે થશે કાઇટ। ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, તો ટીચર બરાબર, તો અહીંયા ટીચરનો સ્પેલિંગ લખવાનો છે, તો ટી લખીને આપ્યો છે, ટી આપણને લખ્યો છે, હવે એના પછી શું આવશે, તો ઈ, હું બ્લુ કલરથી તમને જે બતાવું એ તમારે લખવાનો છે, એ શબ્દ એ સી એચ આ તમને લખીને આપેલું છે, અને બીજું આવશે ઈ અને આર તમને લખેલો છે, એટલે ટીચર, તો આ રીતે ટીચરનો સ્પેલિંગ થશે। તમારે ખૂટતા શબ્દ એટલે બે ખાલી જગ્યામાં ખાલી ઈ ઈ લખવાનો છે બરાબર, એટલે આખો તમારો સ્પેલિંગ સાચો પડી જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ। વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો નીચે જુઓ સીઆર એજ્યુકેશનની બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, એ સૌપ્રથમ દબાવી દો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે અને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે। પહેલાં તો તમને એમ કીધું છે, પ્રશ્ન નંબર 3માં આ જે ફકરો આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એ ફકરો વાંચવાનો છે। અહીંયા તમારે ગમે તે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે 5માંથી અને 1 પ્રશ્નોના 2 માર્ક્સ છે, ખૂબ સહેલું છે, હું તમને સમજાવું છું। હુ રન ફાસ્ટ, હુ રન ફાસ્ટ એટલે કોણ ફાસ્ટ દોડતું હતું તે લખવાનું છે, તો તમે જોઈ શકો છો ધ હેર રન ફાસ્ટ, તો આ પહેલું વિધાન લખી દેવાનું છે તમારે, આટલું આમના આમ અહીંયા પહેલું ધ હેર રન ફાસ્ટ। બીજું છે, વેર ડીડ ધ હેરી રીચ, તો હેરી જે છે ક્યાં ગયો હતો, તો હેરી રીચડ તમારે લખવાનું, ધ હેરી રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, એટલે તમારે આટલું લખવાનું છે, રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ સુધી। ત્યારબાદ ત્રીજું છે, હુ વોઝ મચ બિહાઇન્ડ, તો હુ વોઝ મચ બિહાઇન્ડ
तो पाछळ जे छे वॉच बिहाइंड पाछळना सी जे कोण हतुं तो एनी अंदर तमारे लखो तो टोर्टोइज़ वॉच मस्ट बिहाइंड द टोर्टोइज़ तो अहींया तमारो आंसर आवशे वूनी जगह द टोर्टोइज़ पछी पाछळनुं एमना एम। चौथुं छे वॉज़ द टोर्टोइज़ फास्ट एस्लीप तो जो अहींया शुं कीधुं छे रेस्ट तो से वेर अ फास्ट स्लीप तो तमारे लखवानुं छे यस। पांचमू छे हू सेड लेट मी टेक सम रेस्ट आवुं कोण बोले छे तो आवुं कोण बोले छे भाई द हियर थॉट द हियर। हवे नेक्स्ट जे तमने आप्यो छे चित्रो एना आधारे बे बे वाक्यो लखवाना छे तो आ पहेलुं जे चित्र छे એ બલૂન્સ એટલે કે ફુગાવાળાનું છે પછી પેરોટ પોપટ વિશે લખવાનું છે અહીંયા મોચી વિશે અને અહીંયા બસ ડ્રાઈવર વિશે લખવાનું છે તો અહીંયા પહેલાંનું જે બે મુદ્દા છે અહીંયા લખવાના પછી બીજા ચિત્રના ત્રીજા ચિત્રના અને ચોથા ચિત્રના। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એમાં તમને એમ કીધું છે સંવાદ પૂર્ણ કરો તો અહીંયા પહેલો સ્ટુડન્ટ કહે છે હાય તો બીજો સ્ટુડન્ટ શું કહેશે હેલો તો આ જે પહેલી ખાલી જગ્યા છે એમાં લખી દો હેલો બરાબર। ચલો હવે સ્ટુડન્ટ વન કહે છે આઈ એમ પુનિત એન્ડ યુ તો બીજો સ્ટુડન્ટ કહેશે આઈ એમ પિન્ટુ તો તમારે અહીંયા પિન્ટુ લખવાનું છે પછી અહીંયા સ્ટુડન્ટ વન એમ કહેશે નાઇસ ટુ મીટ યુ નાઇસ આવશે આ ત્રીજી ખાલી જગ્યા શું આવશે નાઇસ ટુ મીટ યુ પછી છેલ્લો જે બીજો સ્ટુડન્ટ છે એમ કહેશે સેમ હિયર તો અહીંયા હિયર લખી દેવાનું બરાબર। तो खास तैयार कर दे पूरेपूरा चार मार्क्स रोकड़ा मिली जैसे। हवे अर्थपूर्ण वाक्य बनावाना छे गम्मे ते एक बे माथी तो हूँ तमने बन्ने ना आंसर आपीश बराबर। गम्मे ते एक लखशो ने एना बे मार्क्स छे जुओ तो पहलू छे देर आर पहलू शू लखवानुं देर पछी आर स्टोरी स्टोरी बुक्स अने छेले इन द कपबोर्ड तड़ता लखवानुं आखू वाक्य पहला देर लखवानुं પછી આર પછી સ્ટોરી બુક અને છેલ્લે ઇન ધ કપબોર્ડ પછી અહીંયા બીજામાં પહેલાં હાવ લખવાનું પછી આર પછી યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક પ્રશ્નચિહ્ન હાવ આર યુ આવી રીતે જુઓ હાવ આર યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આટલું લખશો એટલે બે માર્ક્સ તમને ઇઝીલી મળી જશે। હવે આગળ જે નિબંધ છે બરાબર ટાઈગરનું તેની ખાલી ચાર ખાલી જગ્યાઓ લખવાની છે તમારી ઇઝીલી તો જોઈ લઈએ આપણે એના પણ ચાર માર્ક્સ છે। ટાઈગર ઇઝ અ વાઇલ્ડ એનિમલ બરાબર છે તમારે અહીંયા ફરીથી લખવાનું છે જુઓ આ ખાલી જગ્યા તમારે નથી પૂરવાની આના નિબંધ અહીંયા ફરીથી લખવાનો છે તો આ બધું એમને એમ લખી દે પણ ખાલી જગ્યામાં શું આવે એ હું તમને કહી દઉં પછી તો બેઠું તમારે અહીંયા લખવાનું છે તો ઇટ ઇઝ અવર નેશનલ એનિમલ તો પહેલી ખાલી જગ્યામાં તમારે અહીંયા નેશનલ લખવાનું છે। ત્યારબાદ ઇટ લિવ્સ ઇન અ ક્યાં રહે છે જંગલ તો બીજી ખાલી જગ્યામાં તમારે અહીંયા જંગલ લખવાનું છે બરાબર યાદ રાખજો જંગલ બીજી ખાલી જગ્યામાં અહીંયા લખી દેજો। પછી ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી ઇટ હેઝ શાર્પ તો એનું શાર્પ જે છે એ શું હતા ટીથ એકદમ શાર્પ હતા। અ બેબી ટાઈગર ઇઝ કોલ્ડ અ ક્યુબ ક્યુબ જે છે છેલ્લી ખાલી જગ્યામાં આવશે અને ટીથ અહીંયા આવશે ત્રીજી ખાલી જગ્યામાં બરાબર। ચલો નેક્સ્ટ તો જે ક્વેશ્ચન છે એની અંદર તમને ક્લાસરૂમનું ચિત્ર આપ્યું છે આના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્રના આધારે ચાર વાક્યો લખવાના છે।